મોટા રેહા ગામે થયેલ અતુલ પચાણ મહેશ્વરીની હત્યાનો આરોપી સુરેશ ઘરવા નીકળ્યો. ભુજ તાલુકાના મોટા રેહા ગામે એકલવાયુ જીવન ગુજારતા શ્રમજીવી યુવાનને કોઈ અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયાર વડે વાંસામાં અને કમરના ભાગે ઊંડા ઘા મારી કરપીણ હત્યા કરી નાખી હતી. જેની તપાસમાં પદ્ધર પોલીસે પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે મોટા રેહા ગામે રહેતા અતુલ પચાણ મહેશ્વરી ઉંમર વર્ષ 35 નામના યુવાનનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનની કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવી હોવાની ઘટના બની હતી, જેમાં પદ્ધર પોલીસે તપાસ આરંભી સુરેશ કરવા નામના એક યુવાનની ધરપકડ કરી લીધી છે. પદ્ધર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર HM ગોહિલે જણાવ્યું હતું કે અતુલ મહેશ્વરીને કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી 5-6 ઘા મારી હત્યા નિપજાવ્યાની ઘટનામાં મૃતકના ગાંધીધામ ખાતે રહેતા કૌટુંબિક ભાઈ કાનજીભાઈ હીરાભાઈ મહેશ્વરીની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાની કલમ તળે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ હત્યાના બનાવમાં પોલીસે 6 દિવસે આરોપીને ઝડપી લીધો છે. સરકારશ્રીનો આભાર. અંજારમાં વિકાસ કાર્યો કરવા માટે ખેંગારસર તળાવ ડેવલપમેન્ટ SJM MSVY ગ્રાન્ટમાંથી અંજારના વિવિધ રસ્તાઓ, વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇનના કામો માટેના ખાતમુહૂર્ત માટેના સરકારના વિકાસ કાર્યો થઈ રહ્યા છે તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. શુભેચ્છક શ્રી ઓમ કન્સ્ટ્રક્શન કંપની રીવોક કન્સ્ટ્રક્શન પૂર્વ કચ્છ.